સ્વાગત કરું છું બજેટ અઢારમાં આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કેન્દ્રમાં છે તેનું છેલ્લું બજેટ હતું અનેક અનેક આશાઓ હતી અપેક્ષાઓ હતી કે સબસીડી આપશે સુધી પહોંચી શકે એવી જાહેરાતો થશે ખેડૂતોને ખુશ કરશે મહિલાઓને ખુશ કરશે નોકરિયાત વર્ગને ખુશ કરશે પરંતુ તેમાંથી શું કરવામાં આવ્યું છે અને ખરેખર જે યોજનાઓ જાહેર કરી છે એ છેવાડાના માનવી સુધી પહોંચશે કે કેમ આ સવાલો છે લાખો કરોડોના બજેટની ફાળવણી થઈ ચૂકી છે જાહેરાત થઈ ચૂકી છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અમલ ક્યારે થશે કેવી રીતે કરાશે તેની કોઈ થઈ અને તે જ અંગે વધુ વિશ્લેષણ કરવા માટે સ્ટુડિયોમાં છે માટેમંતભાઈ શાહ કે જેઓ આર્થિક વિશ્લેષક છે સાથે જ મહેશ પટેલ કે જેઓ કોંગ્રેસના નેતા છે અભિજીત ભટ્ટ અમારા ઇનપુટ હેડ અને ઘનશ્યામભાઈ ગોસ્વામી કે જે અમારા બ્યુરો ચીફ છે આપ તમામનું સ્વાગત છે હેમંતભાઈ હું આપની પાસે આવવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થાય તેવી અનેક જાહેરાતો છે પણ મિડલ ક્લાસ વર્ગ અને ખાસ કરીને નોકરિયાત વ્યક્તિ માટે કોઈ જોગવાઈ કરવામાં ખાસ આવી નથી સિવાય સ્ટાન્ડર્ડ રિડક્શન લાયા શું કહેવા માંગશો નોકરિયાત વર્ગને ઘણી અપેક્ષા હતી બજેટમાં એ બહુ સ્વાભાવિક છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષના બજેટથી કોઈ ફેરફાર સામાન્ય રીતે થયો નથી અને જે મુક્તિ મર્યાદા છે તે યથાવત રાખવામાં આવેલી છે એટલે આ ચૂંટણીનું પહેલાંનું આ છેલ્લું બજેટ છે એટલે એમ હતું કે નોકરિયાત વર્ગને ફાયદો થશે પણ એવો કોઈ ફાયદો અત્યારે થયેલો દેખાતો નથી ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શન ચાલીસ હજાર રૂપિયા આપ્યું પણ સામે જે ટ્રાવેલિંગ એલાઉન્સ મળતું હોય એની ગણતરી અંદર લઈ લીધી એટલે માંડ બે ચાર પાંચ હજાર રૂપિયાનો થોડો ફાયદો થાય કદાચ એટલે મહિને પાંચસો રૂપિયાનો ફાયદો થાય એવું બને કદાચ એનાથી વિશેષ ફાયદો થાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી અને એટલે આ આખું જે બજેટ છે એ બજેટ મોટેભાગે આપણને એમ લાગે કે નિરાશાજનક છે મધ્યમ વર્ગ માટે મધ્યમ મધ્યમ વર્ગ માટે અને નિમ્ન મધ્યમ વર્ગ માટે અને એક બીજી બાબત પણ જરા નોંધનીય છે કે સરકારની જે આવક છે એ વધી છે નેવું હજાર કરોડ રૂપિયા જેટલી આવક એ વધી ગયા વર્ષ કરતાં આ વર્ષે આવક વધી છે અને સરકારે એવું કીધું છે કે હજુ વધારે વધશે સરકારનો જે અંદાજ છે નાણાં પ્રધાને કારવેરાની આવકનો જે અંદાજ આપેલો છે તે એમ બતાવે છે કે આવતી વર્ષે બીજા બાવીસ હજાર કરોડ રૂપિયાની આવક વધવાની છે પ્રશ્ન એ આવે છે કે આટલી બધી આવક વધી અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા નહીં અને બહારથી આવતા પેટ્રોલના ભાવ ઘટ્યા

નેવું હજાર કરોડ રૂપિયાનો આ વધારો અને તેમ છતાં બજેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ખાત તમે જુઓ કે બે હજાર સત્તર અઢારનું જે ચાલુ વર્ષ છે એ વર્ષમાં ત્રણ ટકા ખાત કરી નાખવી જે રાજકોષીય ખાત એવો લક્ષ્યાંક બે હજાર ચૌદ પંદરમાં હતો જ્યારે આ સરકાર આવી ત્યારે પછી જ્યારે ગયા વર્ષે બજેટ આપ્યું ત્યારે એવું કીધું કે આ ત્રણ પોઈન્ટ બે ટકા થશે અને આવતે વર્ષે ત્રણ ટકા કરીશું એટલે બે હજાર અઢાર ઓગણીસમાં ત્રણ ટકા કરીશું હવે જયારે આ બજેટ આવ્યું ત્યારે એવું કીધું કે ત્રણ પોઈન્ટ બે ટકાના બદલે ત્રણ પોઈન્ટ પાંચ ટકા થશે અને આવતી વર્ષે હવે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થશે તો બજેટની ખાત બહુ મોટા પ્રમાણમાં વધી આટલી બધી આવક થઈ હોવા છતાં પણ અને આટલી બચત થઈ હોવા છતાં પણ પણ એનાથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે જેને પ્રાથમિક ખાત કહેવામાં આવે છે એ પ્રાથમિક ખાત ત્રેવીસ હજાર કરોડ રૂપિયાની અંદાજી હતી અને એને બદલે ચોસઠ હજાર કરોડ રૂપિયાની થઈ છે અને આવતે વર્ષે એ અડતાલીસ હજાર કરોડ રૂપિયાની થવાની છે આ જે ખાત છે ને એ એવી ખાત છે કે જે સરકાર દેવું લે છે ને એ પછી પણ ખાત વધે છે એ આ ખાત છે આ ખાદના પૈસા કરવો જરૂરી છે ના આ ખાદના પૈસા આવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી કે જે પછી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાછા આપવાના હોય જ નહીં આને અર્થશાસ્ત્રમાં ડેફિસિટ ફાઈનાન્સિંગ કહેવામાં આવે ખાત પુરવણી કહેવામાં આવે તો આ જે ખાત પુરવણી છે એ હંમેશા ભાવ વધારે કારણ કે નાણાંના પુરવઠામાં વધારો થાય એટલે આ બજેટ આ રીતે એ વધારે શું કહેવાય કે ફુગાવાજનક છે અને તમે જોઈ શકો છો કે એટલા માટે જ આપણે ચાલુ વર્ષે પણ બહુ મોટા પ્રમાણમાં ફુગાવાનો અનુભવ કરેલો છે એટલે આ આખું બજેટ વધારે ફુગાવાજનક હોય રાહત આપનારું દેખાતું નથી અને એક એવી છાપ ઊભી કરવામાં આવી છે કે ગ્રામ વિકાસ માટેનું અથવા ખેડૂતો માટેનું બજેટ છે હું એક સિમ્પલ દાખલો આપું કે ઘઉંનું જે ઉત્પાદનનું ખર્ચ છે

મેહુલભાઈ જોડે આવવા માંગીશ મેહુલભાઈ રાહુલ ગાંધી તો બજેટ પછી કંઈ બોલ્યા નહીં સીધા જતા રહ્યા આશા રાખીએ કોંગ્રેસ પક્ષ પોતાનું સ્ટેન્ડ શું લાગી રહ્યું છે આ બજેટ શું ડિસ્ક્રાઈબ કરી રહ્યું છે આ બજેટમાં જે ચૂંટણી લક્ષી બે હજાર અઢારમાં જે આઠ રાજ્યોની ચૂંટણી છે અને બે હજાર ઓગણીસની જે ચૂંટણી છે પહેલાંનું છેલ્લું બજેટ છે તો એમાં ક્યાંક ને ક્યાંક લોકોને કંઈક આપવાનો એક આભાસ ઊભો કરવામાં આવ્યો છે કારણ કે એકચ્યુઅલમાં તો કંઈ આપવામાં આવ્યું નથી એવું ખાસ અને બીજા વાયદા દૂરના વાયદા કે બે હજાર બાવીસના જેમ કે ખેડૂતોને બે હજાર બાવીસમાં એમની આવક બમણી થશે એવું જે બતાવવામાં આવ્યું કે જેથી કરીને બે હજાર ઓગણીસ એનું ઇલેક્શન એ પહેલાં પૂરું થઈ જાય બીજું આવાસ યોજના હેઠળ બે હજાર બાવીસ સુધીમાં બધાને ઘર આપવામાં આવશે તો આ બજેટ જે છે એ વાયદાઓ સિવાય બીજું કંઈ ખાસ નથી અને બધાને જે નાની નાની જે કહેવાય કે લોલીપોપ જે આપણા ગુજરાતમાં બહુ શબ્દ પ્રચલિત છે એ આપવામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમ સાહેબે વાત કરી કે સેલરાઇઝ પર્સનને બહુ નાનો મામૂલી ફાયદો સ્ટાન્ડર્ડ ડિડક્શન દ્વારા આપવામાં આવ્યો એવી રીતે જ છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલ અને પેટ્રોલમાં એકસો વીસ ટકા અને ડીઝલમાં ત્રણસો ને એંશી ટકા એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે તો હવે એમાં બે બે રૂપિયા ઘટાડવામાં આવ્યા તો આ એક નાના નાની જે ફાયદા આપીને પ્રજાના જે મત પોતાની બાજુ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બતાવવામાં આવ્યું છે કે ઘણું બધું કર્યું છે બીજું ખાસ અમુક અમુક જે બાબતો છે કે જેમાં કહી શકાય કે એક વીમા યોજના જાહેર કરી કે દરેક પચાસ કરોડ વ્યક્તિઓને અને દસ કરોડ કુટુંબને પાંચ લાખ સુધીની વીમા યોજનાનો ફાયદો આપવામાં આવશે તો આવી યોજના તમે બે હજાર સોળમાં પણ લાવેલા કે જેમાં દરેક વ્યક્તિને એક એક લાખ સુધીનો વીમો આપવાની વાત કરી હતી એના તો અત્યારે હાલ કેબિનેટને મંજૂરી પણ મળી નથી તો આરોબી બીજો એક નવો વાયદો કરેલો છે અને આ બજેટમાં એના માટેનું ફંડ ક્યાંથી આવશે એના અંગેની કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી હું આપણે અટકાવ માંગીશ ઘનશ્યામભાઈ આપણી પાસે આવવા માંગીશ અહેમદ પટેલ દ્વારા પણ આ નિવેદન આવ્યું છે કે જાહેરાતો કરી છે લાખો કરોડોની વાત પણ પૈસા ક્યાંથી આવશે વેર ઇઝ ધ મની આ પ્રશ્ન છે હું એમની એ પ્રશ્નનો જવાબ લઈશ આપણી સાથે જ પૂછવા માંગીશ કે રાષ્ટ્રપતિની પાંચ લાખ ઉપરાષ્ટ્રપતિની ચાર લાખ રાજ્યપાલોની ત્રણ લાખ પગારની જોગવાઈ છે સાંસદ સભ્યોનો પગારમાં વધારો થશે સાંસદ સભ્યોના ભથ્થાની દર પાંચ વર્ષે સમીક્ષા થશે

વડાપ્રધાનના પાંચ લાખ રૂપિયા રાષ્ટ્રપતિના પાંચ લાખ રૂપિયા ઉપરાષ્ટ્રપતિના ચાર લાખ રૂપિયા અને રાજ્યપાળોના સાડા ત્રણ લાખ રૂપિયા એ પગાર વધારો કર્યો આ બાજુ એક બાજુ ફિક્સ પગારમાં કર્મચારીઓ પીસાઈ રહ્યા છે મરી રહ્યા છે અને બીજી બાજુ એ એ પગાર વધારા લઈ અને જે એ પ્રજામાં જે એમની છાપ ઊભી થઈ છે એ બહુ ખરાબ છાપ ઊભી થઈ છે કર્મચારીઓ આજે પોતે કીધું કાં નિરાશાજનક છે અમારા માટે નથી અને એક બીજી કર્મચારીઓ એક બીજી અગત્યની વાત કરી દેશના કર્મચારીઓ આજે બાવન હજાર કરોડ રૂપિયા ટેક્સ ભરે છે જ્યારે કોર્પોરેટ ટેક્સ કોર્પોરેટો પંચાવન હજાર રૂપિયા ટેક્સ ભરે છે માત્ર ત્રણ હજારના ફેરમાં કેમ કર્મચારીઓને મારવામાં આવે છે એ જ ખબર નથી ત્યારે પેલા લોકોને કોર્પોરેટને જાહોજાલા કહ્યું એટલે આ રીતે વિસંગતા છે આજે એ બજેટને એ લોકોએ વખોડી નાખ્યું છે નિરાશાજનક બજેટ કીધું છે અને બજેટ માટે રાજકીય એટલે ભાજપના માણસો તો કહેવાના જ છે કે બહુ સારું બજેટ છે ખેડૂત આજે કિસાન સંઘના નેતાઓ સાથે મારે છે કિસાન સંઘ ભાજપનું એક અંગ છે એવું કહીએ તો નવી નથી ખેડૂતો માટે જે કરવું જોઈએ નારાજ છે બેતાલીસ ફૂડ કોર્ટ ફૂડ બોલ એ કરવાના એમને વાત કરી તો એ એ મેગા ફૂડ પાર્ક કરવાની વાત કરી આવી વાતો તો સાહેબ વર્ષોથી થતી આવી છેલ્લા ત્રણ સાહેબે કીધું એ પ્રમાણે છેલ્લા ત્રણ બજેટો અને ભાજપના બજેટો જોયા છે આપણે ખાલી માત્ર વાતો થઈ જાય આંકડાકીય એમ્સ ને એરપોર્ટ ની વાતો તો ઘણી લોકોએ કરી એક વાત કરું આંકડાકીય માયાજાળમાં ફસાવવામાં આવે છે અને લોકો હજુ સમજી શક્યા નથી લોકોને સીધો જ ફાયદો થાય એવી વાત છે કે ભાઈ તમે ટેક્સ નો સ્લેબ એને વધારો તો સીધો લોકોનો ફાયદો થાય હવે આ રીતે ગોળ ગોળ વાતો કરીને અમે આમ કરીશું ને અમે આમ કરીશું એટલે માત્ર ઓકે ઘનશ્યામભાઈ હું આપણે અટકાવ માંગુ છું અભિભાઈ હું આપણી પાસે માંગુ છું અભિજીતભાઈ જે પ્રમાણેની જાહેરાતો છે કિસાનો માટે જાહેરાતો તો બહુ ઘણી સારી કરી છે કે કિસાનોની જાહેરાતો ખાસ કરીને આપણે વાત કરીએ તો અનેક જાહેરાતો કરવામાં આવી છે કે જેમાં એક કરોડથી વધુ ગ્રામીણ વિસ્તારો મકાનો આવક બમણી જે બેઝ પ્રાઇઝ છે એના કરતાં ડોળો ભાવ આપવો આવી તમામ જાહેરાતો કરી છે કે વાઈફાઈ ફાઈ કરાવવું આ તે ઘણી જાહેરાતો પણ અગાઉ પણ જાહેરાતો કરાઈ છે શું લાગી રહ્યું ખરેખર ખેડૂતોમાં ક્યાંક સંતોષ છે કે ના હવે સરકારે અમારી તરફ જોયું અને સૌથી મહત્વનો સવાલ એ થાય છે સરકાર બને આજે ચાર વર્ષ થયું ચાર વર્ષની આસપાસ પહોંચ્યા છે અનેક બજેટ આવી ચૂક્યા છે પણ અત્યારે કેમ કિસાનો યાદ આવ્યા અક્ષિત જે રીતે ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકે ગણાય છે અને વર્ષોથી ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે યુપીએ સરકાર હતી એ વખતે પણ ખેડૂતોને નુકસાન થતું હતું ને આપઘાતના કેસ બન્યા હતા અને જ્યારથી એનડીએની સરકાર આવી છે અને ખાસ કરીને ભાજપ એમાં મેઇન છે ત્યારે ભાજપે પણ અનેક વાયદાઓ કર્યા ખેડૂતોને પણ ખેડૂતોને ફાયદા થયા નથી અને ખેડૂતો છેલ્લા કેટલાય વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે એમના દેવા માફીનીની અને જ્યારે સત્તા મેળવવાની હતી ઉત્તર પ્રદેશમાં ત્યારે વડાપ્રધાન પોતે જાહેરાત કરી હતી કે સરકાર બનશે અને અગિયારમાં દિવસે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે એવી રીતે મહારાષ્ટ્ર સરકારે પણ દેવામાફીની જાહેરાત કરી ગુજરાતમાં ઇલેક્શન હતું ત્યારે ગુજરાતમાં દેવા માફીની વાત નથી કરી માત્ર ત્રણ ટકા જે વ્યાજ છે એ વ્યાજ માફ કરવાની વાત કરી હતી કે ત્રણ ટકા જે વ્યાજ છે એ સરકાર ચૂકવશે સરકાર ભોગવશે તો આમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને માટે જે જાહેરાતો થઈ છે એમાં ખેડૂતોને કરીને ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો માટે કોઈ એવી લોભામણી જાહેરાતો નથી ખાસ જે જોવા જઈએ તો જો જે જાહેરાત કરી છે કે બે ગણી આવક થશે બે હજાર બાવીસ સુધીમાં તો આ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પહેલેથી કહેલું હતું પરંતુ આ અંગે

તો તમારે પ્રોસેસ તો શરૂ કરવી પડે ને એને માટે એ પ્રોસેસ તમે શરૂ કરતા જ નથી ચૂંટણી આવે ત્યારે તમે એમ કહો છો કે આ અમે દોડી આવક કરીશું તમે વચન આપ્યું હતું બે હજાર ને ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે તો તમારી પાસે બીજા ચાર બજેટ આવ્યા આ ચાર બજેટમાં તમે આવું કેમ ના કર્યું બીજો અગત્યનો મુદ્દો તમને કહું કે ખાતર ઉપર જે સબસિડી છે સિત્તેર હજાર કરોડ રૂપિયાની એ ગયા વર્ષે સિત્તેર હતી એના આગલા વર્ષે સિત્તેર હતી ને આ વખતે પણ ખાતર ઉપરની સબસિડીમાં વધારો કરવામાં આવ્યો નથી હવે સવાલ એ ઊભો થાય કે જો ખાતર ઉપરની સબસિડીમાં વધારો ના કરો તો એનો અર્થ એવો થાય કે ખાતરના ભાવ વધે છે એ વધવાના જ છે તો એનું ઉત્પાદનનું ખર્ચ વધવાનું છે આ પ્રકારના સંજોગોમાં ખેડૂતોને ફાયદો કેવી રીતે થાય એટલે ખેડૂતોને વીજળીમાં પાણીમાં અને ખાતરમાં જે ખરેખર સબસિડી આપવામાં આવે છે એ સબસિડીમાં વધારો થવો જોઈતો હતો એ સબસિડીમાં વધારો કર્યો નથી બીજો એક મહત્વનો મુદ્દો ખેતીના સંદર્ભમાં જોવા જેવો જોઈએ કે બે હજાર તેર ચૌદ અને બે હજાર બાર તેર કોઈ પણ અર્થશાસ્ત્રીને પૂછો તો એ તમને એમ કહેશે કે એની જે એગ્રી ખેતીના ઉત્પાદનનો જે વૃદ્ધિ દર હતો એ વૃદ્ધિ દર ત્રણ પોઈન્ટ ચાર ટકા જેટલો હતો આ બે વર્ષ દરમિયાન જેટલો થઈ ગયો ગયા વર્ષે આઠ ટકા જેટલો થયો હવે જો તમારે ખેતીની આવક બમણી કરવી હોય ને તો ભાવ મળે એની સાથે સાથે ખેતી નું ઉત્પાદન દસ થી બાર ટકા જેટલું વધે ને ત્યારે હવે આને માટેનો કોઈ પ્લાનિંગ તમને શિક્ષણ આરોગ્ય પર થી નો વધારો કર્યો છે અને રોજગારીમાં સિત્તેર લાખ નવા રોજગારના સર્જન નું લક્ષ્યાંક કેમકે રોજગારી બહુ જ ચર્ચાનો મુદ્દો રહ્યો છે શરૂઆત લઈ અત્યાર સુધી વડાપ્રધાન ની આગળની રેડીઓ જોઈ લો તે પીએમ આર ઇલેક્શન લડ્યા હતા સભામાં કે તમને કોઈને નોકરી મળી છે કોઈને નોકરી મળી નથી મળી પણ હજુ બી નથી મળી શું ક્યાં માંગશો અભિજિતભાઈ જી ચોક્કસ અક્ષિત જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ હતી અને એ વખતે જે પ્રચાર કરતા હતા ત્યારે રોજગારીના મુદ્દે પ્રચાર કરતા હતા અને રોજગારીના મુદ્દે ચૂંટણી લડ્યા હતા એમ કહેવાય તો અતિ તો જે પ્રકારના વાયદા કર્યા હતા અને જે પ્રકારે દર વર્ષે જે પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે એ પ્રમાણે સામે રોજગારીની તકો ઊભી થઈ નથી ઉલટાની લોકો બેરોજગાર થવા માંડ્યા છે અને રોજગારીની તકો ઉભી મહત્વની વાત છે ઘણા વચ્ચે રોજગારી કઈ કે કોઈ વ્યક્તિએ ધંધો કર્યો હોય સરકારે એને ફંડિંગ કર્યું હોય એના ત્યાં કોઈ રોજગાર કોઈને જોબ પર રાખ્યો હોય લોકો એટલે રોજગારી ની તકો ઊભી થઈ જ નથી રોજગારીની તકો જે રોજગારી બેરોજગારો સંખ્યા છે બેરોજગારીની સંખ્યા રોજે રોજ વધતી જાય છે ગુજરાત વાત કરીએ અભિજીત અત્યારે ગુજરાતની જો વાત કર આખા ગુજરાતમાં પચીસ લાખ બેરોજગારો નોંધાયેલા છે આ જે ઓફિસિયલી આંકડા છે પણ સરકાર એ આંકડા ક્યાંક ને ક્યાંક દબાઈ રહી છે અને એ રીતે અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે જે નોંધાયા છે એમને તમે સંપર્ક કરો જો સંપર્ક એનો થાય તો બરાબર છે ના થાય તો એને રોજગારી મળી જાય એમ ટીક મારી દેવાના છે એનું નામ ઉઠારી દેવામાં આવે છે એટલે સરકાર ક્યાંક ને ક્યાંક બેરોજગારના ખોટા આંકડા દબાવવા માગે છે ભરતી મેળા કર્યા એ ગુજરાતની અંદર

એટલે બીજા લાખ ગયા અને હવે તમે એમ કહો છો નોકરી આપી બેરોજગારી એક જ છે કે જે પ્રકારની દેશભરમાં કે ગુજરાતની ની વાત કરીએ તો જે પ્રકારની યુનિવર્સિટી હું આજે ડેન્ટલી વાત કરું ડેન્ટલ ના થયેલા કેટલાક યુવાનો

ક્યાંક લોકો માની રહ્યા છે કે આ લોલીપોપ છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જાહેરાતો કરવામાં આવી છે ફંડ ફાળવવામાં આવ્યા છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ મની વેર ઇઝ ધ મની પૈસા ક્યાં છે જાહેરાતો બે હજાર બાવીસનું મિશન બતાવે છે ખેડૂતોને દોઢી આવકની વાત કરી રહ્યા છે પણ એનો બેઝ નથી કરી રહ્યા એટલે જાહેરાતો થઈ છે પણ એનું બ્રીફલી કેવી રીતે થશે આ પ્રોસેસની સ્ટાર્ટિંગ પણ કેવી રીતે કરવું તેનું કોઈ બ્રીફ આપ્યું નથી તો આથી ચર્ચા ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર